નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓમાં બાળકો ઘરે રહી અને અભ્યાસ કરે છે તે માટે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે, MSB ઓનલાઈન એજ્યુકેશન, જેની દ્વારા બાળકો સુધી શિક્ષકો દ્વારા તૈયાર થયેલા વિડીયો ક્લિપો, પ્રકરણોની સમજ અને સરસ મજાની રીતે ઝીણવટપૂર્વકનો અભ્યાસ બાળકો ઘરે રહીને કરી શકે તે માટેનો પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે. અહીં હું તમને પહેલાં મળી ચૂકી છું ધોરણ 8 ગણિત પ્રકરણ 1માં, કે સમય સંખ્યાઓ વિશે મેં તમને સમજાવ્યું હતું. હવે આજે આપણે ગણિત ધોરણ 8 એમાં પ્રકરણ 3ની શરૂઆત કરવાની છે. પ્રકરણ 3નું નામ છે ચતુષ્કોણની સમજ. તો બાળકો, તમે જ્યારે નાના ધોરણમાં હતા ત્યારે જુદા જુદા આકારો વિશે ભણતા, એમાં 3 ખૂણા અને 3 બાજુની બંધ આકૃતિ મળે એટલે તરત તમે એમ કહી દેતા ત્રિકોણ છે, 4 ખૂણા અને 4 બાજુની બંધ આકૃતિ મળે એટલે ચતુષ્કોણ છે. પરંતુ આ ચતુષ્કોણની સમજ થોડીક વધારે અને વ્યવસ્થિત રીતે કરવા માટે ધોરણ 8માં આ પ્રકરણ આપેલું છે. હજી બાળકો, તમે જ્યારે ધોરણ 9માં જશો ત્યારે આ જ પ્રકરણમાં શીખેલા ગુણધર્મનો ઉપયોગ કરી અને તેમાં રાઇડર, પ્રમેય અને તેના દાખલા ગણતા શીખશો. ધોરણ 10માં પણ તેનો ઉપયોગ કરશો. એટલે કે હવે જ્યારે તમે 8માંથી ચતુષ્કોણની સમજ મેળવો છો ત્યારે પાયામાંથી તમારું જ્ઞાન પાકું હોવું ખૂબ જરૂરી છે, કારણ કે આનું આ પ્રકરણ ધોરણ 9માં, 10માં, ત્યાર પછી 11-12 એ ગ્રુપ સાથે વસશો તો કંઈક ને કંઈક તમને ઉપયોગી બનશે. તો આવો આજે આપણે સમજણ મેળવીએ ચતુષ્કોણની સમજ. તો બાળકો, એક નાનકડી એવી પ્રવૃત્તિ તમારી આ રીતની ચોપડીની અંદર આપી છે. હવે અહીં આપણે થોડાક આકૃતિઓ દોરેલી છે અને અહીં એના નામ લખ્યા છે કે આકૃતિ કેવા પ્રકારની છે. તો પહેલી જ આકૃતિ જુઓ તો સરળતાથી દોરે છે, પરંતુ આકૃતિ બંધ નથી, ખુલ્લી છે. જો આ બે છે એટલે કહી શકાય કે સરળ અને ખુલ્લો વક્ર એટલે કે બંધ નથી, બરાબર. તો આને આપણે આની આરે જોડી શકીએ, બરાબર, કે સરળ વક્ર બંધ નથી. ત્યાર પછી આ ચોગડા જેવું છે, બરાબર, આમ સરળતાથી ચોગડા જેમ થઈ જાય છે. તો આ સરળતાથી થઈ જાય છે અને વળી ઉપરથી ખુલ્લો પણ છે એટલે કે વક્ર છે પણ સરળ નથી. હવે આપણે ગોળ ઇઝીલી તમે દોરી શકશો અને કાંઈથી પણ ખુલ્લો નથી એટલે કે વક્ર ખરો, બંધ છે અને સરળ છે, તેથી આ સરળ બંધ વક્ર. ત્યાર પછી જો પહેલા તમે આમ કરશો પછી આ છેડાને આ છેડાવે અને આ છેડાને આ છેડાવે એટલે બંધ થશે. બંધ થશે, વક્ર પણ છે પરંતુ દોરવો થોડો કઠિન પડશે એટલે આપણે એને એમ કહેશું સરળ નથી પરંતુ બંધ વક્ર છે. તો આવી નાનકડી એક પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકમાં પ્રકરણની શરૂઆતમાં જ આપી છે. હવે બાળકો, આપણે વાત કરીએ બહુકોણની, એટલે કે ચતુષ્કોણથી આગળ વધવાનું છે. તો બહુકોણ એટલે શું? તો કોણ એટલે ખૂણો. જે આકૃતિમાં બે કરતાં વધારે ખૂણા આવેલા હોય તેને આપણે બહુકોણ કહીએ છીએ અને કેટલા ખૂણા છે તેના આધારે આપણે એ આકૃતિને ઓળખીએ છીએ. તમને એક સરસ મજાનું ટેક્સ્ટબુકમાં ટેબલ આપેલું છે અને એમાંથી મેં થોડીક આકૃતિ અહીંયા લીધી છે. અહીં તમે પહેલી આકૃતિમાં જોશો તો 1, 2 અને 3 એટલે કે 3 ખૂણા આવેલા છે તો આપણે એને કહેશું ત્રિકોણ. 1, 2, 3 અને 4 4 ખૂણા આવેલા છે તેથી આપણે એને કહેશું ચતુષ્કોણ. ચતુષ એટલે 4 અને કોણ એટલે ખૂણા. હવે એની પછીની આકૃતિ જોઈએ તો 1, 2, 3, 4 અને 5 પંચકોણ, બરાબર, એટલે કે 5 ખૂણા આવેલા છે. હવે આગળ જઈએ 1, 2, 3, 4, 5, 6 6 ખૂણા આવેલા છે એટલે આપણે એને કહેશું ષટકોણ. આવી રીતના જો 7 ખૂણા આવેલા હોય તો સપ્તકોણ, 8 ખૂણા આવેલા હોય તો અષ્ટકોણ, એમ ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, 10કોણ, એમ અનંત સુધી આપણે જઈ શકીએ. અનંત માટે જો આપણે n લઈએ કે n ખૂણા આવેલા હોય, ધારો કે કોઈ આકૃતિમાં n જેટલા ખૂણા આવેલા હોય તો એનું નામકરણ થશે n કોણ. જેમ 5 ખૂણાવાળાને પંચકોણ કીધું એમ n ખૂણાવાળાને કહેશું આપણે
એમ કોણ. હવે જે આ બહુકોણો છે એ ખરેખર બહિર્મુખ છે કે અંતર્મુખ એ સમજવું ખૂબ જરૂરી છે, જેથી કરી ચતુષ્કોણની જે આપણી સમજ છે એ વધારે સરળ બની જાય. બહુકોણ એટલે હવે તમને સમજાઈ ગયું છે કે આકૃતિની અંદર બંધ હોવી જોઈએ અને ત્રણ કરતાં વધારે ખૂણા આવેલા હોવા જોઈએ. હવે બહિર્મુખ કોણ, બહુકોણ, બહિર્મુખ બહુકોણ એટલે કે જેના બધા જ ખૂણા બહારની બાજુએ હોય, કોઈ અંદરની તરફ હોય નહીં. ધારો કે હું એક આકૃતિ દોરું છું અહીંયા, બરાબર, તો અહીંયા અષ્ટકોણ દોરેલો છે, અહીંથી ગણો એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આઠ ખૂણાવાળો બહુકોણ એટલે આપણે એને અષ્ટકોણ કહીશું, અને બધા ખૂણા બહારની તરફ છે. તેના સામસામે ખૂણાને જોડી શકો એટલે વિકર્ણો મળે. આ રીતે કોઈ પણ એક ખૂણો લેશો એ સામે બે ખૂણા સાથે જોડાશે, તો આ રીતે તમે વિકર્ણ મેળવી શકો, બરાબર. પરંતુ અંતર્મુખ એટલે કે એનો વિકર્ણો છેદ છે. અંતર્મુખ બહુકોણ એટલે શું? ધારો કે હું એક આવો આકાર દોરું છું, તો એક આ અંતર્મુખ બહુકોણ બનશે. ખૂણા છે 1, 2, 3 અને 4, પરંતુ આના વિકર્ણો ક્યારેય છેદશે નહીં, કારણ કે આ બે સામસામેને ખૂણાને જોડો અને અહીંથી આવેલ ખૂણાને જોડો, તો એના વિકર્ણો છેદતા નથી. તો આ પ્રકારની જે આકૃતિ બને કે જેનો એક ખૂણો અંદરની તરફ હોય જેને કારણે બહુકોણના વિકર્ણો છેદે નહીં, તો આવી પ્રકારની જે આકૃતિ બનતી હોય તેને આપણે અંતર્મુખ બહુકોણ કહીશું. તો બાળકો બહુકોણ એટલે શું? તો મેં તમને હમણાં જ કીધું કે જે આકૃતિ બંધ હોય અને ત્રણ અથવા ત્રણ કરતાં વધારે ખૂણા આવેલા હોય તેને બહુકોણ કહેવાય. બહુકોણના બે પ્રકાર, એક બહિર્મુખ બહુકોણ અને બીજો અંતર્મુખ બહુકોણ, અહીં મેં તમને સ્ક્રીન ઉપર દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો. હવે બાળકો એટલી સમજ મેળવ્યા પછી આપણે ફરી એક વખત જોઈએ, નિયમિત બહુકોણ કોને કહેવાય, અનિયમિત બહુકોણ કોને કહેવાય, અને કોઈ પણ બહુકોણની અંદર વિકર્ણોની સંખ્યા કઈ રીતે શોધી શકાય, તે જ રીતે કોઈ પણ બહુકોણના ખૂણાના માપનો સરવાળો કઈ રીતે શોધી શકાય તેની ચર્ચા કરીએ. પહેલા તો નિયમિત બહુકોણ એટલે શું? જો તમને આપેલો બહુકોણ દાખલા તરીકે ચતુષ્કોણ હોય, આ ચતુષ્કોણની ચારેય બાજુ સરખી હોય તો એને કહેશું આપણે નિયમિત બહુકોણ. આપેલો ત્રિકોણ અને ત્રણેય બાજુ સરખી હોય તો એને કહેવાય નિયમિત ત્રિકોણ. આપેલો ષટકોણ અને તેની છે છ બાજુ સરખી હોય તો એને કહેવાય નિયમિત ષટકોણ. દાખલા તરીકે અહીંયા હું દોરીને તમને બતાવું છું, તમે જોઈ શકો કે ત્રણેય બાજુનું માપ સરખું છે એટલે નિયમિત છે. એ જ રીતે આપણે એક પંચકોણ પણ દોરી શકીએ જેમાં બાજુનું માપ, સોરી, ષટકોણ પણ દોરી શકીએ જેમાં બાજુનું માપ સરખું હોય, એટલે આ બધા નિયમિત બહુકોણ કહેવાય. પરંતુ આ જ્યારે માપ દોરો આકૃતિ, તમારે ફૂટપટ્ટી અને સરખા માપની બાજુ દોરવાની તેનો ઉપયોગ કરે. અનિયમિત એટલે આ રીતનું જેના બાજુના માપ સરખા હોતા નથી. જુઓ, આઈ જુદું છે અને આઈ જુદું છે, તો આવા બહુકોણ કે જેના બાજુના માપ સરખા નથી તેને આપણે કહેશું અનિયમિત બહુકોણ, અને એવા બહુકોણ કે જેના બાજુના માપ સરખા છે તેને આપણે નિયમિત બહુકોણ કહેશું. હવે આપણે જોઈએ વિકર્ણોની સંખ્યા. તો બાળકો હું તમને એક નાનકડી એવી અહીંયા આકૃતિ દોરીને સમજાવું છું. ધારો કે આ પંચકોણ છે, આને મારા વિકર્ણો દોરવા હોય તો પહેલા તો એક અહીંયા અને એક અહીંયા, એ જ રીતે અહીંથી એક વિકર્ણ આમ જશે
અને એક વિકર્ણ આમ જશે. તે જ રીતે અહીંથી એક વિકર્ણ અહીં આવશે અને એક વિકર્ણ આમ આવશે. તો અહીં જોઈ શકીએ કે આ રીતે આપણે ખૂણાને સમસમેની બાજુ સાથે જોડી શકીએ. પરંતુ ધારો કે આ પંચકોણ એટલે પાંચ જ ખૂણાવાળો છે, એની બદલે કોઈ વધારે ખૂણાવાળો ષટ્કોણ અષ્ટકોણ, તો દોરીને ગણતા કેટલી બધી વાર લાગે, અને જો આકૃતિ નાની હોય તો તમને દોરતા પણ ઘણી મુશ્કેલી પડે. તો એની માટે આપણે જોઈએ કે કઈ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને લખી શકાય. બાળકો ખાસ આ સૂત્ર ઉપર ધ્યાન રાખો, ચોપડીની અંદર આ સૂત્ર આપેલું નથી. વિકર્ણોની સંખ્યા બરાબર એન ભાગ્યા બે કૌંસમાં એન ઓછા ત્રણ. ફરી એક વખત, વિકર્ણોની સંખ્યા બરાબર એન ભાગ્યા બે કૌંસમાં એન ઓછા ત્રણ કૌંસ પૂરો, જ્યાં આગળ એન એટલે ખૂણાની સંખ્યા, એન એટલે ખૂણાની સંખ્યા. હવે આપણે અહીંયા થોડુંક જોઈએ આ જ વસ્તુને આગળ, કે ધારો કે હું અહીંયા ત્રિકોણ લઉં છું, તો ત્રિકોણની અંદર મારે કેટલી વિકર્ણોની, કેટલા ત્રિકોણોની સંખ્યા મળે, તો ત્રિકોણના વિકર્ણોની સંખ્યા બરાબર, પેલા હું આ સૂત્ર મૂકીશ, એન ભાગ્યા બે એન માઇનસ ત્રણ. ત્રિકોણ એટલે કે ત્રણ ખૂણા આવેલા હોય, એન એટલે ખૂણાની સંખ્યા કીધી છે, ત્રિકોણમાં ત્રણ ખૂણા એટલે એનની જગ્યાએ મૂકવાનું મારે ત્રણ, ત્રણના છેદમાં બે, અને અહીંયા પણ ત્રણ ઓછા ત્રણ એટલે કે થશે ત્રણના છેદમાં બે, ત્રણ ઓછા ત્રણ એટલે કે શૂન્ય, અને શૂન્ય આ કોઈ પણ રકમનો ગુણાકાર થાય એટલે જવાબ મળશે ઝીરો. બરાબર, એટલે કે ત્રિકોણની અંદર વિકર્ણોની સંખ્યા કેટલી છે? શૂન્ય, એક પણ વિકર્ણ આવેલું નથી. આ એક ઉદાહરણ દ્વારા જોયું. જો તમે ચતુષ્કોણ લ્યો તો એનું પણ એક ઉદાહરણ જોઈએ, પંચકોણ લ્યો તો એનું પણ એક ઉદાહરણ જોઈ શકાય. દાખલા તરીકે બીજું ઉદાહરણ જોઈએ, પંચકોણ અથવા ચતુષ્કોણ. ચતુષ્કોણ તમારીથી જાણીતું છે અને ચતુષ્કોણમાં તમને ખબર છે કે બે જ વિકર્ણો મળે છે. તો જોઈએ આમાં આ સૂત્ર પ્રમાણે આમાં બે જવાબ આવે છે. તો ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા દરેક વખતે સૂત્ર લખવું ફરજિયાત છે. જેટલી વાર સૂત્ર લખશો એટલી વાર પાકું થઈ જશે. અને આ સૂત્ર તમે તમારી ટેક્સ્ટબુકની અંદર જ પ્રકરણની શરૂઆતમાં લખી રાખવાનું, જેથી કરીને જ્યારે તમે ચોપડી ખોલો તો તમને સરળતાથી સૂત્ર હાથ વગું મળી જાય. ચતુષ્કોણ એટલે કે ચાર ખૂણા, તો કે ચારના છેદમાં બે, ચાર ઓછા ત્રણ, ચારના છેદમાં બે, ચાર ઓછા ત્રણ એટલે એક, બે એકા બે, બે દૂ ચાર, અને ફરી પાછું બે એકા બે. તો ચતુષ્કોણની અંદર વિકર્ણોની સંખ્યા મળી બે. આ જ રીતે જો તમે પંચકોણ લીધો તો અહીંયા પાંચ મુખત, અહીંયા પાંચ મુખત, પાંચ ઓછા ત્રણ એટલે બે થાય, ઈ બે અને આ બે ઉડી જાય એટલે વિકર્ણોની સંખ્યા મળત પાંચ, જે અહીંયા દેખાય છે, એક બે આ ત્રણ ચાર અને પાંચ. તો આવી રીતે તમે કોઈ પણ બહુકોણની અંદર વિકર્ણોની સંખ્યા શોધી શકો. તેવું જ એક અગત્યનું સૂત્ર છે બાળકો, જે ફરી પાછું નોંધી લ્યો, કે બહુકોણના ખૂણાના માપનો સરવાળો n માઇનસ બે ગુણ્યા એકસો એસી થાય. બહુકોણના ખૂણાના માપનો સરવાળો n માઇનસ બે ગુણ્યા એકસો એસી અંશ કરવાનો, કારણ કે ખૂણો છે એ કોણીય અંતર બતાવે છે. કોણીય અંતર હંમેશા અંશમાં મુકાય. ધારો કે આપણે પંચકોણના પંચકોણના ખૂણાના માપનો સરવાળો એન માઇનસ બે ગુણ્યા એકસો એસી અંશ,
અહીં તમને 18મો ઘડિયો આવડવો ખૂબ જરૂરી છે. પંચકોણ એટલે 5, 5 ઓછા 2 180. આ સૂત્રમાં પણ n એટલે ખૂણાની સંખ્યા જ છે. પંચકોણમાં 5 ખૂણા હોય, 5 ઓછા 2 એટલે 3, અને 3 ગુણ્યા 180 અંશ, 18 તેરીને 54 એટલે 540 અંશ લખી શકાય. આમ પંચકોણના ખૂણાના માપનો સરવાળો 540 અંશ થશે. તો બાળકો, અહીં તમે જોયું કે પંચકોણ, સપ્તકોણ, અષ્ટકોણ નિયમિત છે, અનિયમિત છે, સરળ વક્ર છે, બંધ વક્ર છે. ત્યાર પછી તેના ખૂણાના માપનો સરવાળો કઈ રીતે શોધી શકાય, તેમાં રહેલા વિકર્ણોનો સરવાળો, સોરી વિકર્ણોની સંખ્યા કઈ રીતે શોધી શકાય, તે બધી એક થિયરી સ્વરૂપે આપણે માહિતી મેળવી. તો આ થિયરી છે એ ખૂબ અગત્યની છે. જ્યારે ભૂમિતિના પ્રકરણો હોય એમાં જો તમને થિયરી ક્લિયર કટ સમજાતી હોય તો તમને સરળતાથી એના દાખલા ગણતા ફાવે. તો લેક્ચરના અંતમાં હું ફરી એક વખત સમજાવી દઉં જે આજે આપણે ભણ્યા. જે આકૃતિ સરળ રીતે દોરી શકાતી હોય પરંતુ ખુલ્લી હોય તો એને સરળ ખુલ્લો વક્ર કહે છે. જે આકૃતિ સરળ રીતે દોરી શકાય પણ બંધ હોય તો તેને સરળ બંધ વક્ર કહે છે. જે આકૃતિ બંધ હોય પરંતુ દોરવામાં મુશ્કેલ પડતી હોય અથવા તો અઘરી હોય તો એને કહેવાય છે કે બંધ વક્ર પરંતુ સરળ નથી. અને આ જ રીતે એક આકૃતિ પરથી આપણે બહુકોણ ઉપર ગયા, તો કે જે 3 અથવા 3 કરતાં વધારે ખૂણા ધરાવતી આકૃતિ છે, બંધ સમતલીય, તેને આપણે બહુકોણ કીધા. એની અંદર ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ અને એન કોણ સુધી આપણે માહિતી મેળવી. ત્યાર પછી આપણે નિયમિત અને અનિયમિત બહુકોણ, કે એવા બહુકોણ કે જેની બધી બાજુના માપ સરખા હોય તો તે નિયમિત છે, અને એવો બહુકોણ કે જેમાં બાજુના માપ સરખા ન હોય તો તે અનિયમિત છે. ત્યાર પછી બહુકોણની અંદર સામસામેના ખૂણાને જોડો એટલે વિકર્ણ મળે. વિકર્ણ મળે તો વિકર્ણોની સંખ્યા શોધવી હોય તો એની માટેનું આપણે સૂત્ર લીધું, એન ભાગ્યા 2 કૌંસમાં એન ઓછા 3, જ્યાં એન એટલે ખૂણાઓની સંખ્યા, અને એના પણ 1-2 દાખલા જોયા. ત્યાર પછી બહુકોણના ખૂણાના માપનો સરવાળો કઈ રીતે શોધી શકાય, તો કે એન માઇનસ 2 ગુણ્યા 180, અને એમાં પણ એન એટલે ખૂણાઓની સંખ્યા, જેનું એક પંચકોણનું ઉદાહરણ લઈને આપણે જોયું. તો આમ બાળકો, મેં અહીં તમને ચતુષ્કોણમાં 1.1 માટે સ્વાધ્યાય 1.3 માટે જે જરૂરી થિયરી હતી તે સમજાવી છે. ફરી આપણે જ્યારે મળશું ત્યારે સ્વાધ્યાય 3.1 થી શરૂઆત કરશું. ત્યાં સુધી બાળકો ઘરે રહો અને સુરક્ષિત રહો, કારણ કે હમણાં સંક્રમણની સંખ્યા વધી છે, તો કારણ વગરનું બહાર નીકળવાનું નહીં, હાથ વારંવાર ધોઈ નાખવાના સાબુએથી, અને ઘરમાં રહી સુરક્ષિત રહેવાનું. આવજો બાળકો.